વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો, નમસ્કાર. માસિક ચક્રના પૂર્વ અંડકોષ પાત તબક્કાના પ્રેઝન્ટેશન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપ જેમ કે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે માસિક ચક્ર જે છે એનો જે પૂર્વ અંડકોષ પાત તબક્કો છે એને આપણે અંગ્રેજીમાં પ્રી ઓવ્યુલેટરી ફેઝ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પ્રી ઓવ્યુલેટરી ફેઝ જે છે એ મેન્સ્ટ્રુએશન અને ઓવ્યુલેશન એની વચ્ચે જોવા મળતો તબક્કો છે. ગઈ વખતે આપણે જે મેન્સ્ટ્રુઅલ ફેઝ જે છે, માસિક સ્ત્રાવનો જે તબક્કો છે એની વાત કરી. હવે એ માસિક સ્ત્રાવ જે છે એનો સમયગાળો 1 થી 5 દિવસનો હોય છે, અને જે ઓવ્યુલેશન જે છે એટલે કે જે અંડકોષ પાત જે છે એ 28 દિવસના ચક્રમાં 14મા દિવસે થાય છે. તો આ 1 થી 5 અને 14 વચ્ચેનો જે સમયગાળો એટલે 6 થી 13 દિવસનો જે સમયગાળો છે એને પ્રી ઓવ્યુલેટરી ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં લખેલું છે, આપ જોઈ શકો છો અહીંયા, દેખો, ઇટ લાસ્ટ ફ્રોમ ડે 16 to 13 ઇન અ 28-day સાયકલ. એટલે કે 28 દિવસનું જે માસિક ચક્ર છે એમાં 6 થી 13 દિવસ પ્રી ઓવ્યુલેટરી ફેઝ જે છે, પૂર્વ અંડકોષ પાત તબક્કો જોવા મળતો હોય છે. હવે જે માસિક ચક્ર જે છે એનો જે ચાર્ટ છે એના પરથી હું આપને બતાવી દઉં છું. જેમ કે આપણે સ્ક્રીન પર 1 થી 5 જે દિવસ છે એ મેન્સ્ટ્રુઅલ ફેઝ છે, માસિક સ્ત્રાવનો તબક્કો. 14મા દિવસે ઓવ્યુલેશન થાય છે, અંડકોષ પાત થાય છે, અને એની વચ્ચેના આ 6 થી 13 દિવસનો જે સમયગાળો છે એને પ્રી ઓવ્યુલેટરી ફેઝ કહે છે. ફરી એકવાર ઝૂમ કરી દઉં છું આપના માટે. તો આ જે 6 થી 13 દિવસનો જે સમયગાળો છે એને પ્રી ઓવ્યુલેટરી ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે પ્રી ઓવ્યુલેટરી ફેઝ જે છે એની વાત કરતા હોઈએ એટલે આપણને આપણા મગજમાં એવું ચાલતું હોઈએ કે બધી જ જે ક્રિયાવિધિ છે, બધી જ જે ઘટનાઓ છે એ ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે એની અંદર જ થતી હોય છે. એ વસ્તુ બરાબર છે, પણ એની સાથે સાથે જે અંડપિંડો જે છે, ઓવરીઝ જે છે, એની અંદર પણ ઘણી બધી જે ઘટનાઓ છે એ થતી હોય છે. હવે ઓવરીઝની અંદર, અંડપિંડોની અંદર કઈ ઘટનાઓ થાય છે એની વાત કરીએ તો આપ જોઈ શકો છો આ સ્ક્રીન જે છે એના પર હું આપને આ પ્રીમોડિયલ ફોલિકલ અંડપિંડની અંદર પ્રીમોડિયલ ફોલિકલ જે છે એનું રૂપાંતર વસ્તુ તમે સમજો કે જે પ્રી ઓવ્યુલેટરી ફેઝ જે છે ગર્ભાશયમાં એ દરમિયાન અંડપિંડમાં શું થાય છે. તો અંડપિંડમાં જે પ્રીમોડિયલ ફોલિકલ છે એનો વિકાસ થાય છે, તો આ પ્રાઇમરી ફોલિકલ બની. આ જે પ્રાઇમરી ફોલિકલ જે છે એનું કદ વધે છે, અને પ્રાઇમરી ફોલિકલ જે છે એમાંથી સેકન્ડરી ફોલિકલ બનતી હોય છે. તો આ જે સેકન્ડરી ફોલિકલ જે છે જેને આપણે દ્વિતીયક પુટિકા તરીકે ઓળખીએ છીએ, હવે આ જે દ્વિતીયક પુટિકા જે છે એ ઇસ્ટ્રોજન અને ઇનિબિન નામના જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરતી હોય છે. ફરી એકવાર, જે સેકન્ડરી ફોલિકલ છે એ ઇસ્ટ્રોજન અને ઇનિબિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. હવે અંડપિંડની અંદર 6ઠા દિવસે, લગભગ 6ઠા દિવસે એક જ જે દ્વિતીયક ફોલિકલ છે, એક જ જે સેકન્ડરી ફોલિકલ છે એનો પૂરેપૂરો વિકાસ થઈ જાય છે, અને એ હવે પ્રભાવી પુટિકા એટલે કે ડોમિનન્ટ ફોલિકલ તરીકે વર્તે છે. સમજાઈ દઉં છું, દાખલા તરીકે આ જે છે આ એક અંડપિંડ છે, અને એની અંદર પ્રીમોડિયલ ફોલિકલ છે, પ્રાઇમરી ફોલિકલ, કદમાં વધેલી પ્રાઇમરી ફોલિકલ, સેકન્ડરી ફોલિકલ. હવે આ જે સેકન્ડરી ફોલિકલ છે એ પ્રભાવી ફોલિકલ, અરે પ્રભાવી પુટિકા તરીકે વર્તવા લાગે છે, ડોમિનન્ટ ફોલિકલ તરીકે વર્તે છે. અને હવે આ જે સેકન્ડરી ફોલિકલ જે પ્રભાવી પુટિકા તરીકે વર્તે છે
એ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ અને ઇનિબિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરે છે. અહીંયા આકૃતિ છે એમાં આપ જોઈ શકો છો, આ જ છે આ જે પુટિકા બતાવી, આ દ્વિતીયક પુટિકા સેકન્ડરી ફોલિકલ છે અને એમાંથી આ જે પર્પલ કલરનો જે એરો છે એમાં મેં આપને બે અંતઃસ્ત્રાવોના નામ કીધા, એ ઇસ્ટ્રોજન અને બીજું છે ઇનિબિન. હવે આ જે ઇસ્ટ્રોજન જે છે, ઇસ્ટ્રોજન અને ઇનિબિન બંને જે અંતઃસ્ત્રાવો છે એ રુધિરમાં ભળતા હોય છે, બંને અંતઃસ્ત્રાવો રુધિરમાં ભળે છે અને આ બંને અંતઃસ્ત્રાવો નકારાત્મક પ્રતિપોષી નિયમન કરતા હોય છે, એટલે કે નેગેટિવ ફીડબેક, લખી દઉં છું નકારાત્મક પ્રતિપોષી નિયમન. એટલે ઇસ્ટ્રોજન અને ઇનહિબિન આ બંને અંતઃસ્ત્રાવોની જે નકારાત્મક અસર છે એ હાઇપોથેલેમસ પર થાય છે અને જે અગ્ર પિટ્યુટરી જે છે એના પર થાય છે. હવે નકારાત્મક અસરને કારણે હાઇપોથેલેમસ જે છે એ GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન આ જે અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ ઓછું થાય છે. ફરીથી ઇસ્ટ્રોજન અને ઇનહિબિન અંતઃસ્ત્રાવની નકારાત્મક અસરને કારણે જે હાઇપોથેલેમસ જે છે એ ઓછા પ્રમાણમાં GnRH અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલે કે રિલીઝિંગ હોર્મોન જે છે એનું પ્રમાણ હવે ઘટી જાય છે. હવે રિલીઝિંગ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય, દાખલા તરીકે FSHRH જે છે એ હાઇપોથેલેમસમાંથી ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. હવે આ રિલીઝિંગ હોર્મોન આપણને ખ્યાલ છે કે જે આ જે પોર્ટલ છે હાઇપોથેલેમો હાઇપોફિશિયલ પોર્ટલ વેઇન, એટલે કે હાઇપોથેલેમસ અને અગ્ર પિટ્યુટરી વચ્ચે જે રુધિર કેશિકાઓનું જાડું છે એના દ્વારા રુધિર દ્વારા આ FSHRH જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના જે ગોનેડોટ્રોપ્સ છે કોષો એના પર અસર કરે છે. પણ અહીંયા FSHRHનું પ્રમાણ હવે ઘટી ગયું છે નકારાત્મક પ્રતિપોષી નિયમનને કારણે, એટલે અગ્ર પિટ્યુટરીના જે કોષો છે એ ઓછી માત્રામાં FSH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, એટલે FSHનું પ્રમાણ હવે ઘટી ગયું. હવે FSHનું પ્રમાણ ઘટી જાય એટલે હવે ફોલિકલ, હવે આ FSH કોના પર અસર કરે છે તો અંડપિંડની અંદર જે વિકાસ પામતી જે પુટિકાઓ છે એના પર અસર કરે છે. FSHની જે ઓછી માત્રા છે એને કારણે અહીંયા આ જે ડાયાગ્રામ છે એમાં આપ જોશો કે FSHનું જે ઓછું પ્રમાણ છે એને કારણે બાકીની જે પુટિકાઓ છે, દાખલા તરીકે આ પ્રાથમિક પુટિકા અને આ જે છે પ્રીમોડિયલ ફોલિકલ, એમનું વિઘટન થઈ જાય છે અને આ વિઘટનની જે પ્રક્રિયા છે એને એટ્રેશિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર આખી વસ્તુ જે છે ફરીથી એકવાર હું આપને સમજાવી દઉં છું કે અંડપિંડની અંદર એક જે દ્વિતીયક પુટિકા જે છે સેકન્ડરી ફોલિકલ એ પ્રભાવી પુટિકા તરીકે ડોમિનન્ટ ફોલિકલ તરીકે વર્તે છે. આ જે ડોમિનન્ટ ફોલિકલ છે એ હવે બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, ઇસ્ટ્રોજન અને ઇનહિબિન. ઇસ્ટ્રોજન અને ઇનહિબિનની જે નેગેટિવ ફીડબેક અસર છે, નેગેટિવ એટલે કે નકારાત્મક પ્રતિપોષી નિયમનની અસર હાઇપોથેલેમસ પર થાય છે અને અગ્ર પિટ્યુટરી પર થાય છે, જેને કારણે હાઇપોથેલેમસ જે છે ઓછા પ્રમાણમાં GnRH ઉત્પન્ન કરે છે અને અગ્ર પિટ્યુટરી જે છે એ ઓછી માત્રામાં FSHનો સ્ત્રાવ કરે છે. તો FSHની માત્રા ઘટે એટલે અંડપિંડની અંદર જે વિકાસ પામતી પુટિકાઓ હતી પ્રીમોડિયલ ફોલિકલ એટલે કે પૂર્વ પ્રાથમિક પુટિકા અને જે પ્રાથમિક પુટિકા જે છે એમનું વિઘટન થાય છે અને વિઘટનની આ જે પ્રક્રિયા છે એને એટ્રેશિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ વધીએ છીએ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે ગર્ભવતી જે સ્ત્રી હોય છે એ એકસાથે જે જોડિયા બાળકો જે છે એમને જન્મ આપતી હોય છે, તો એ જે જોડિયા બાળકો જે છે એને આપણે ટ્વિન્સ કહીએ છીએ. અથવા તો ક્યારેક ક્યારેક એવું પણ થાય છે, બહુ ઓછી માત્રામાં આવી વસ્તુ બહુ ઓછા ભાગ્યે જ આવી ઘટના જોવા મળે છે કે કોઈ જે સ્ત્રી જે છે એકસાથે ત્રણ બાળકો એટલે કે જે ટ્રિપ્લેટ જે છે
એને પણ જન્મ આપતા હોઈએ. તો આ જે જોડિયા બાળકો એટલે કે ટ્વિન્સ અને ટ્રિપ્લેટ જે છે એ જન્મ થવાનું પેદા થવાનું કારણ શું છે એની વાત કરીએ તો જીવવિજ્ઞાનની અંદર આ જ ઘટના છે એક કરતાં વધારે બાળકો જન્મવાની એને આપણે ફ્રેટર્નલ અથવા તો નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ એ ઘટના તરીકે અથવા તો ટ્રિપ્લેટ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે બે કેથી વધારે બાળકો જન્મે એને આપણે ફ્રેટર્નલ અથવા તો નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ અથવા તો ટ્રિપ્લેટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આવા જોડિયા બાળકો અથવા ત્રણ બાળકો જે છે એકસાથે ઉત્પન્ન થાય એનું કારણ શું છે તો આપણે જોયું કે જે અંડપિંડ છે એની અંદર જે સેકન્ડરી ફોલિકલ જે છે દ્વિતીયક પુટિકા જે છે એ ડોમિનન્ટ ફોલિકલ હોય છે. પણ કેટલીક વાર એવું થાય છે કે એક જે ડોમિનન્ટ ફોલિકલ જે છે એના બદલે એકથી વધારે દ્વિતીયક પુટિકા જે છે એનો વિકાસ થાય છે. જેમ કે અહીંયા મેં બતાવ્યું છે આપને જે અંડપિંડ જે છે એની અંદર એક બે અને ત્રણ દ્વિતીયક પુટિકાઓ થઈ ગઈ એટલે ત્રણ સેકન્ડરી ફોલિકલ અને આ ત્રણે ત્રણ જે છે એ પ્રભાવી પુટિકાઓ તરીકે વર્તે છે. હવે આ ત્રણે ત્રણ પ્રભાવી પુટિકા થઈ ગઈ તો આપણને ખ્યાલ છે કે હવે આ જે ત્રણે ત્રણ જે છે એ ત્રણે ત્રણ શેમાં ફેરવાઈ જશે તો એ ત્રણે ત્રણ જે છે એમનો વિકાસ થઈ જશે એ ફેરવાઈ જશે ગ્રાફિયન ફોલિકલ એટલે કે જે પરિપક્વ પુટિકા છે એમાં. હવે ગ્રાફિયન ફોલિકલ જ્યારે વિકાસ થઈ જાય ત્યારે આપણને ખબર છે કે ગ્રાફિયન ફોલિકલ જ્યારે ફાટે તો એમાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ મુક્ત થતો હોય છે. એટલે આ ત્રણે ગ્રાફિયન જે ફોલિકલ છે એ ફાટી ગઈ અને ત્રણ દ્વિતીય પૂર્વ જે અંડકોષ જે છે એ છૂટા પડી ગયા. હવે આ ત્રણે ત્રણ જે છે ત્રણે ત્રણ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ જે અંડવાહિની જે છે એની અંદર પ્રવેશી જતા હોય છે. આ ત્રણે ત્રણ અંડવાહિનીમાં પ્રવેશશે. હવે શુક્રકોષ જે છે જો મૈથુન એટલે કે સંભોગની ક્રિયા જો થયેલી હોય તો શુક્રકોષો તો હોય તો શુક્રકોષો જે છે આ ત્રણેય જે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એને ઘેરી લેશે અને આ ત્રણે ત્રણ જે દ્વિતીય પૂર્વ જે અંડકોષ છે એનું ફલન થઈને ફલિતાન બની જશે. હવે ફલિતાન બની જાય તો આ ત્રણે ત્રણ આ અંડવાહિનીની અંદર જ કોષ વિભાજન ચાલુ કરી દે છે. પહેલું જે કોષ વિભાજન છે જેને આપણે વિખંડન કહીએ છીએ અને પછી એકમાંથી બે બેમાંથી ચાર આઠ સોળ બત્રીસ એવી કોષોની સંખ્યા જે છે એ વધતી જઈએ અને પછી જે નવજાત અથવા તો નવું જે ભ્રૂણ છે એટલે કે જે અર્લી એમ્બ્રિયો જે છે એ બને છે અને અર્લી એમ્બ્રિયો અથવા તો જે નવજાત ભ્રૂણ કહીએ આપણે એનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થતું હોય છે જેને કારણે એક કરતાં વધારે બાળકો જન્મતા હોઈએ. પણ હવે જે સામાન્ય જે બાબત છે સામાન્ય રીતે જે એક જ બાળક જન્મે છે હવે એની વાત કરીએ આપણે તો અહીંયા આપ જોઈ શકો છો આકૃતિમાં મેં બતાવેલ છે કે આ જે છે એ સેકન્ડરી ફોલિકલ છે આ ફોલિકલ જે છે એ સેકન્ડરી ફોલિકલ અને આ સેકન્ડરી ફોલિકલ એટલે કે જે દ્વિતીયક પુટિકા જે છે એનો વિકાસ થાય છે ગ્રાફિયન ફોલિકલમાં એટલે અહીંયા એક ગ્રાફિયન ફોલિકલ પરિપક્વ પુટિકા અથવા તો આને તૃતીયક ટર્શરી ફોલિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે ગ્રાફિયન ફોલિકલ જે છે એનો વિકાસ થાય છે અને એનું કદ વધે છે અને ગ્રાફિયન ફોલિકલ મોટી થઈને 20 મિલીમીટર જેટલો એનો વ્યાસ થઈ જતો હોય છે. અને હવે આ જે ગ્રાફિયન પુટિકા જે છે એ હવે ઓવ્યુલેશન એટલે કે અંડકોષપાત માટે હવે તૈયાર હોય છે. બીજું કે હવે ગ્રાફિયન પુટિકા જે છે એ મોટી થઈ જાય એટલે એ ગ્રાફિયન પુટિકા જે છે એ અંડપિંડની એક કિનારી પર આવીને ઉપસી આવે છે એટલે અહીંયા આપ જોશો તો મેં લખેલું છે બ્લિસ્ટર લાઇક બલ્જ. બરાબર, હવે આ બલ્જ જે છે એ શું છે એ હું આપને બતાવી દઉં છું. દેખો આ જે છે આ ગ્રાફિયન પુટિકા છે હવે એ જ્યારે મોટી થઈ ગઈ ત્યારે શું થાય અહીંયા આ ભાગ છે આ ભાગે ઉપસી આવેલ છે. આ ઉપસી આવવાનું અથવા તો એનું મોટી થવાનું કારણ શું છે તો આ બધા જે ગ્રેન્યુલોસા જે કોષો છે એ પ્રવાહીનો સ્ત્રાવ કરતા હોઈએ
અને આ પ્રવાહી જે પોલાણમાં ભરાતું હોય છે એને આપણે એન્ટ્રમ કહેતા હોઈએ છીએ. એટલે એન્ટ્રમ જે છે એની અંદર ઘણું બધું પ્રવાહી જે છે એ એકઠું થતું હોય છે. અને આ જે ગ્રાફિયન પુટિકા જે છે એ હવે બહુ મોટી થઈ જાય છે અને પછી 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા જે છે એ ફાટી જશે, રપ્ચર થશે, અને એમાંથી જે સેકન્ડરી ઓસાઇડ જે છે એ સેકન્ડરી ઓસાઇડ એ હવે મુક્ત થશે. તો આ બધા જે ફેરફારો છે એ પ્રી ઓવ્યુલેટરી ફેઝ દરમિયાન અંડપિંડ જે છે એની અંદર આ બધા ફેરફારો થતા હોય છે. હવે અત્યારે તો 14મો દિવસ નથી, એ તો 14મા દિવસ પહેલાંની આપણે વાત કરીએ છીએ, એટલે કે જે 6-13 દિવસનો સમયગાળો છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો એ દરમિયાન આ જે ગ્રાફિયન ફોલિકલ જે છે એ શું કરે છે? તો ગ્રાફિયન ફોલિકલ જે છે અહીંયા મેં જે પર્પલ જે તીરનું નિશાન છે એનાથી મેં આપને બતાવ્યું છે કે ગ્રાફિયન પુટિકા જે છે એ હવે ઇસ્ટ્રોજન નામનો જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરતી હોય છે. તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ જે છે એ હવે રુધિરમાં વધવા લાગતું હોય છે. હવે વાત કરવાની છે આપણે પુટિકીય તબક્કાની. પુટિકીય તબક્કો જેને આપણે અંગ્રેજીમાં ફોલિક્યુલર ફેઝ કહીએ છીએ એ શું છે? તો જો ઓવેરિયન સાયકલને આપણે ગુજરાતીમાં અંડપિંડીય ચક્ર તરીકે ઓળખીશું. અને આ જે અંડપિંડીય ચક્ર જે છે એમાં શેનો સમાવેશ થાય છે? તો અંડપિંડીય ચક્રમાં મેન્સ્ટ્રુઅલ અને પ્રી ઓવ્યુલેટરી, એટલે જે માસિક સ્ત્રાવનો તબક્કો અને પૂર્વ અંડકોષપાત, આ બંને જે તબક્કા છે એને ભેગા મળીને ફોલિક્યુલર ફેઝ એટલે કે પુટિકીય તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પુટિકીય તબક્કો એટલા માટે કહીએ છીએ આપણે કારણ કે અંડપિંડો જે છે, અંડપિંડોની અંદર જે પુટિકાઓ જે છે એ પુટિકાઓનો વિકાસ થતો હોય છે. અહીંયા હું આપને જે ચાર્ટ છે એની અંદર આ વસ્તુ બતાવું છું એટલે આપને ખ્યાલ આવી જશે. આ જે ચાર્ટ છે એના પરથી આપ તરત જ સમજી શકશો કે દેખો બરાબર, અહીંયા મેન્સ્ટ્રુઅલ ફેઝ અને આ પ્રી ઓવ્યુલેટરી ફેઝ, આ ગર્ભાશયમાં થતા ફેરફાર છે. તો આ દરમિયાન અંડપિંડની અંદર શું થાય છે? તો અંડપિંડની અંદર પ્રીમોડિયલ ફોલિકલ જે છે એ પ્રાઇમરી ફોલિકલમાં અને પ્રાઇમરી ફોલિકલ જે છે એ સેકન્ડરી ફોલિકલમાં ફેરવાય અને સેકન્ડરી ફોલિકલ જે છે એમાંથી ગ્રાફિયન પુટિકા બને છે. પણ અહીંયા આપણને એ વસ્તુ તમારે ભૂલ બિલકુલ નથી કરવાની. આપણને ખ્યાલ છે કે જે ઓવ્યુલેશન જે છે ઓવ્યુલેશન 14મા દિવસ થાય અને ગ્રાફિયન પુટિકા જે છે એ ફાટે છે, એટલે કે જે દ્વિતીય પૂર્વજ અંડકોષ છે એ છૂટો પડે છે. પણ એવું નથી સમજવાનું કે આ જે ગ્રાફિયન પુટિકા જે છે એ 14 દિવસની અંદર જ વિકાસ પામી ગઈ છે, એવું ભૂલથી પણ સમજવાનું નથી. ગ્રાફિયન પુટિકા જે છે એનો શરૂઆત ક્યાંથી થાય? તો પ્રીમોડિયલ ફોલિકલ જે છે એનું રૂપાંતર પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીય પુટિકા અને દ્વિતીય પુટિકામાંથી ગ્રાફિયન પુટિકા બને એના માટે કેટલાક મહિનાઓ, એટલે કે લગભગ 7 મહિના જેટલો સમય લાગતો હોય છે. એટલે કે 14મા દિવસે જ્યારે ગ્રાફિયન પુટિકા ફાટતી હોય તો એનો વિકાસ થવામાં લગભગ 7 મહિનાનો સમય લાગેલો હોય છે, એ રીતે આપણે સમજવાનું હોય છે બરાબર. એટલે અહીંયા આ જે 1-13 દિવસ જે છે આ 1-13 દિવસને આપણે શું કહીએ છીએ? આ 1-13 દિવસને પુટિકીય તબક્કો કહેવાય છે કારણ કે આ જે બધી અંડપુટિકાઓ જે છે એ અંડપુટિકાઓનો વિકાસ થઈ રહ્યો હોય છે એટલા માટે. આગળ વધીએ છીએ હવે. તો આ બધા અંડપિંડીય ચક્રમાં થતા ફેરફારો છે પ્રી ઓવ્યુલેટરી ફેઝ દરમિયાન. હવે જે આ 1-13 દિવસ દરમિયાન આપ જોઈ શકો છો અહીંયા 1-13 દિવસનો સમયગાળો બતાવે છે અને અંડપિંડની અંદર પ્રાઇમરી ફોલિકલ છે, અંડપિંડની અંદર સેકન્ડરી ફોલિકલ છે, અંડપિંડની અંદર મેચ્યોર ફોલિકલ છે. હવે આ ત્રણે ત્રણ અવસ્થામાં રહેલી જે પુટિકાઓ જે છે એ ઇસ્ટ્રોજન નામના જે અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ કરે છે. આ ઇસ્ટ્રોજન જે છે એ કોઈ એક અંતઃસ્ત્રાવ નથી, ઇસ્ટ્રોજન જે છે એ 6 અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે.
અને આ ઇસ્ટ્રોજનના જે પ્રકારો છે રુધિરની અંદર, સ્ત્રીઓના રુધિરની અંદર મુખ્ય કયા ઇસ્ટ્રોજન હોય છે, તો એની બી વાત મેં આપને પહેલાં જે સ્ત્રીનું જે પ્રજનન તંત્ર જે છે એનું અંતઃસ્ત્રાવી નિયમન નો જે લેક્ચર મેં લીધો હતો એની અંદર મેં આપને સમજાવ્યું હતું કે ઇસ્ટ્રોજન જે છે એમાં કયા કયા પ્રકારના ઇસ્ટ્રોજન હોય છે. તો આ અંડપિંડની અંદર આ જે પુટિકાઓ જે છે એમાંથી જે અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે, આ જે ઇસ્ટ્રોજન જે છે આ અંતઃસ્ત્રાવ હવે આપ જોશો તો કોના પર અસર કરે છે, તો ઇસ્ટ્રોજન જે છે એ હવે એન્ડોમેટ્રિયમ પર અસર કરે છે. હવે સમજવાની જરૂર છે કે 1-5 જે દિવસો છે એ દરમિયાન જે એન્ડોમેટ્રિયમ જે છે એ એન્ડોમેટ્રિયમ જે છે એ એનું જે સ્ટેટમ ફંક્શનાલિસ એટલે કે એન્ડોમેટ્રિયમ જે ઉપરનું જે સ્તર જે છે એને દૂર કરવામાં આવ્યું હતું. તો હવે જે આજનો જે તબક્કો આપણે જે કહીએ પ્રોલિફરેટિવ ફેઝ એમાં શું થશે, હવે જે એન્ડોમેટ્રિયમ જે છે એને રિપેર કરવાનું છે, એને સમારકામ કરવાનું છે. અને રિપેરિંગ જે છે સમારકામ કરવાનું જે કામ છે એટલે કે જે સ્ટેટમ ફંક્શનાલિસ્ટ જે છે એને નવું બનાવવાનું કામ જે છે એ કોણ કરે છે, તો એ કરે છે ઇસ્ટ્રોજન. અને ઇસ્ટ્રોજન ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો જે પુટિકાઓ જે છે અને પ્રી જે પ્રાઇમરી ફોલિકલ, સેકન્ડરી ફોલિકલ, ગ્રાફિયન ફોલિકલ આમાંથી ઇસ્ટ્રોજન જે છે એ ઉત્પન્ન થાય છે અને એન્ડોમેટ્રિયમ જે છે એને એ સમારકામ કરે છે, ફરીથી બનાવે છે. અને આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની હોય છે. હવે આપણે વાત કરીએ કે જે અહીંયા જ મેં લખેલું છે, તો દેખો અહીંયા આ જે પોઈન્ટ જે છે એ શેમાં આવશે, ઇવેન્ટ્સ ઇન ધ યુટેરસ. એટલે હવે આપણે ગર્ભાશયમાં જે થતા ફેરફારો જે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. અને ગર્ભાશયમાં થતો જે ફેરફાર છે, પહેલો ફેરફાર મેં આપને સમજાવી દીધો કે જે પુટિકાઓ જે છે પુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ અને ઇસ્ટ્રોજન જે છે એને કારણે હવે એન્ડોમેટ્રિયમનો વિકાસ થવા લાગે છે. પણ આ જે વિકાસ જે છે એન્ડોમેટ્રિયમ ફરીથી બને જ કઈ રીતે, એટલે જે આપણો પ્રી ઓવ્યુલેટરી ફેઝ એટલે કે જે 6-13 દિવસનો જે સમય છે એમાં ફરી પાછું એન્ડોમેટ્રિયમ જે છે એ નવું બને છે. હવે એ કઈ રીતે બને છે એ પણ જોઈએ આપણે. તો જુઓ અહીંયા જે મેં આકૃતિ બતાવી આપને એમાં આ જુઓ, આ મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એટલે 1-5 દિવસનો સમયગાળો. એમાં આટલો જે ભાગ છે ઉપરનો ભાગ, આ આખો જે ભાગ છે જ્યાં આપણે સ્ટેટમ ફંક્શનાલિસ્ટ કહીએ છીએ એ 1-5 દિવસમાં આને ગુમાવવામાં આવે છે. તો હવે શું વધેલું છે, શું બચ્યું છે, તો આ જે સ્ટ્રેટમ બઝાલિસ જે છે એ રહ્યું છે અને આ જે ઉપરનું જે છે આ તો દૂર થઈ ગયું, આ તો હતું નહીં, હે ને. તો હવે જો આટલો ભાગ જે છે એ દૂર થઈ ગયો, તો હવે આ જે ભાગ છે નીચેનો ભાગ આજે નીચેનો જે ભાગ છે સ્ટ્રેટમ બઝાલિસ એના જે કોષો છે એ સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન કરે છે. એટલે સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન કરે તો હવે શું થશે, નવા નવા જે કોષો છે એ ઉત્પન્ન થશે, કોષોની સંખ્યા વધશે. તો આપણે એમ કહી શકીએ કે જે એન્ડોમેટ્રિયમ જે છે નવું એન્ડોમેટ્રિયમ જે છે એ હવે બને છે. અને આ જે ફેરફારો છે આ એ આ જ વસ્તુ એ અહીંયા આપણે બતાવીએ, આ વસ્તુ અહીંયા થાય. તો આ કયો તબક્કો છે, અહીંયા નામ લખેલ છે, આ જે છે એ પ્રોલિફરેટિવ ફેઝ છે. એટલે આ કેટલા દિવસમાં બને છે, તો આ 6-6 લઈને જે 13 દિવસનો જે સમયગાળો છે એમાં આ નવું બનતું હોય છે. તો આ જે ગર્ભાશય જે એન્ડોમેટ્રિયમ જે નવું બને છે એમાં શું હોય છે અને કઈ રીતે બને છે એની આપણે વાત કરીએ છીએ. જો પહેલાં તો આખું જે એન્ડોમેટ્રિયમ છે તમારે એ સમજવું પડે. અહીંયા આ છે માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ આપણને ખ્યાલ છે કે આ જે છે માયોમેટ્રિયમ એ અરેખિત જે સ્નાયુ છે, અરેખિત સ્નાયુનું બનેલું હોય છે. અને એની ઉપર આ જે ભાગ છે આ છે એન્ડોમેટ્રિયમ. અને આ એન્ડોમેટ્રિયમ જે છે આટલો જે ભાગ છે એને 1-5 દિવસનો જે સમય હતો જે માસિક સ્ત્રાવ
તબક્કો, એમાં આને ગુમાવેલ હતું. તો હવે શું રહ્યું એ? આજે 42 છે, એમાં જ 42 જ વધ્યું છે. એના જે કોષો છે એ કોષ વિભાજન કરે છે અને ફરી પાછું અહીંયા નવા નવા કોષો આવશે. તો આ નવા જે કોષો આવે એને કારણે જે સ્ટેટમ ફંક્શનાલિસ જે છે, આ જે સ્તર છે એ ફરી પાછું બને છે. આટલું જે સ્તર છે ફરી પાછું બને છે. કોના દ્વારા બને છે? તો જે 42 લેયર છે એના કોષ વિભાજન દ્વારા જે ફંક્શનાલિસ લેયર છે એ બને છે. હવે આ જે ફંક્શનાલિસ લેયર જે નવું બન્યું એમાં કઈ કઈ વસ્તુ બને છે? તો જો સૌ જે ગર્ભાશયના પોલાણને ફરતે આવેલા જે કોષો છે, સ્તંભી અધિછેદ પેશીના જે કોષો, બરાબર, એને શું કહેવાય? લાઇનિંગ એપિથેલિયમ કહેવાય. અચ્છા, પછી એની નીચે શું આવેલું છે? લેમિના પ્રોપ્રિયા, એટલે કે જે તંતુગડક પેશી, બરાબર, કઈ પેશી? એરોલર કનેક્ટિવ ટિશ્યુ, તંતુગડક પેશી આવેલી હોય છે, સંયોજક પેશી છે. પછી આ ગર્ભાશયની આ બધી ગ્રંથિઓ હોય છે અને ધમની જે છે, ધમની હોય છે, અહીંયા ધમની હોય છે. પછી એ ધમની જે છે એ વાંકી ચૂકી હોય છે, એટલે કોઇલ્ડ હોય છે, અને ધમની જે છે એ લંબાતી હોય છે, હે ને. આ બધા ફેરફારો જે છે એ જે નવું ગર્ભાશય બને છે એમાં થતા હોય છે. અને આ બધા ફેરફારો કેટલા દિવસની વચ્ચે થઈ રહ્યા છે? તો 6-13 દિવસની વચ્ચે થાય છે, હે ને. અહીંયા જે છે, અહીંયા આ જે આકૃતિ છે એમાં હું આપને બતાવી દઉં છું. તો અહીંયા આપજો, બરાબર, આ જે લખેલું છે આખું જે છે આટલો ભાગ નવો બન્યો છે. આ હિસ્ટોલોજીની સ્લાઇડ છે અને એ જ વસ્તુ અહીંયા બતાવી છે. તો આ જે ભાગ છે આટલો ભાગ નવો બન્યો. તો આ નવા ભાગમાં આ જે છે, આ અત્યારે જે હું દોરું છું એ છે તંતુગડક પેશી. અચ્છા, એના પછી આ જે છે પીળા કલરમાં જે બતાવી છે એ ગર્ભાશયની ગ્રંથિ છે, યુટેરાઇન ગ્લેન્ડ છે. પછી આપજો અહીંયા ધમની જે છે, સ્પાઇરલ આર્ટરી, હે ને, એ સ્પાઇરલ આર્ટરી. અને આર્ટરીમાંથી પછી આર્ટેરિયોલ, એટલે કે ધમની, ધમનીમાંથી શું થાય? ધમનિકા અને રુધિરકેશિકા, આ બધી પણ લંબાતી હોય છે. તો આ બધા ફેરફારો શેમાં થાય છે? તો આ બધા ફેરફારો એ જે પ્રોલિફરેટિવ જે ફેઝ છે એમાં, એટલે કે જે પ્રી ઓવ્યુલેટરી ફેઝ, એનું બીજું નામ છે પ્રોલિફરેટિવ ફેઝ, એમાં થઈ રહ્યા છે. એટલે આમાં પ્રી ઓવ્યુલેટરી ફેઝમાં થતા ફેરફારોમાં શું યાદ રાખવાનું છે? જે એન્ડોમેટ્રિયમ જે છે એ જાડું બને છે. પછી જે એન્ડોમેટ્રિયમની જે ગ્રંથિ છે એનો વિકાસ થાય છે. ધમની જે છે, ધમનીઓની લંબાઈ વધે છે, ધમની કુંતલાકાર બને છે. અને જે ધમનીઓ જે છે એ ક્યાં પ્રવેશે છે? તો જે સ્ટ્રેટમ ફંક્શનાલિસ છે એની અંદર પ્રવેશ પામતી હોય છે. હવે જે માસિક સ્ત્રાવનો જે તબક્કો હતો, મેન્સ્ટ્રુઅલ જે ફેઝ હતું, એમાં આપણે જોયું હતું જે પાછલો જે લેક્ચર લીધો હતો એમાં, કે આ જે એન્ડોમેટ્રિયમ જે છે માસિક સ્ત્રાવ વખતે એની જે જાડાઈ છે એ ખાલી 2-5 mm હોય છે. પણ હવે જે એન્ડોમેટ્રિયમ જે છે એ હવે અહીંયા ફરી પાછું નવું બન્યું છે. તો હવે એની જાડાઈ જે છે એ વધીને કેટલી થઈ ગઈ છે? 4-10 mm જેટલી જે એન્ડોમેટ્રિયમ જે છે એની જાડાઈ થઈ જતી હોય છે. અને આ જુઓ અહીંયા જે લખેલું છે, આ મેન્સિસ માસિક સ્ત્રાવ વખતે બતાવેલું છે આ એન્ડોમેટ્રિયમ, અને અહીંયા જે છે એ પ્રી ઓવ્યુલેટરી અથવા તો જે પ્રોલિફરેટિવ જે ફેઝ છે એ વખતે એન્ડોમેટ્રિયમ કેવું હોય છે એ બતાવેલ છે. હવે જે છેલ્લો જે મુદ્દો છે આપણે એની વાત કરી લઈશું, કે આ જે તબક્કો છે પ્રી ઓવ્યુલેટરી ફેઝ, એને એનું બીજું નામ છે, આપણે યાદ રાખીશું પ્રી ઓવ્યુલેટરી ફેઝને પ્રોલિફરેટિવ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જે એન્ડોમેટ્રિયમ જે છે, એન્ડોમેટ્રિયમ જે છે એ એન્ડોમેટ્રિયમ ઇઝ પ્રોલિફરેટિંગ, એટલે કે જે એન્ડોમેટ્રિયમ જે છે એનો ફરી પાછો વિકાસ થાય છે, નવું એન્ડોમેટ્રિયમ બને છે, એની જાડાઈ પણ વધે છે. એટલા માટે પ્રી ઓવ્યુલેટરી ફેઝ જે છે એને પ્રોલિફરેટિંગ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સાથે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે એ તો પૂરું થાય છે. હવે તમારે જે છે શું કરવાનું છે, કે આ જે લેક્ચર છે તમારે ફરી એકવાર જોવાનું છે, સાંભળવાનું છે, અને બધી જે નોટ છે એ ફરી તમારે જાતે નોટ બનાવી લેવાની છે. બધી જે સ્લાઇડ છે એને પોઝ કરીને જોવાની છે અને તમારે નોટ્સ બનાવી લેવાની, બરાબર. તો આશા રાખું છું કે આ જે પ્રેઝન્ટેશન લેક્ચર જે છે એ આપને પસંદ આવ્યું હશે. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું.
બાય બાય, નમસ્તે.